ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ભાજપની સ્પષ્ટ બહુમતી આવતા ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા હતા જેમાં ચેરમેન પદે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્ર પરમારની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે આઝાદી પછી પ્રથમવાર ભાજપે સત્તા હાંસલ કરતાં સત્યાવીસ કરોડનું ટર્નઓવર ધરાવતી બેંકમાં હવે ભાજપનું શાસન જોવા મળ્યું હતું આજે મને જે મોકો મળ્યો છે મારા પર વિશ્વાસ રાખીને દરેક ડિરેક્ટરોએ અને પ્રથમ તો પાર્ટીએ પાટીલ સાહેબે ગોર્ધનભાઈ ભાર્ગવભાઈ અમારા ઇન્ચાર્જ બિપિનભાઈએ જે વિશ્વાસ મૂકીને મને ચેરમેન પદે બેસાડ્યો છે એ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને કંઈક નવું થાય કંઈક ડિફરન્સ દેખાય એવો સારો વહીવટ અમે કરવાની પૂરી તૈયારી રાખીશ ખેડૂતોને મળતા લાભો ખેડૂતોને મળી છે વેપારીઓને મળતા લાભો વેપારીઓને મળશે અને બધા જ ડિરેક્ટરો પોતાની જાતના ચેરમેન જ સમજે કે જેથી સારું બેંકનું કામ થઈ શકે આટલા વર્ષો બાદ બેઠી જાય એટલે સત્તામાં અને સભાસદોમાં જે પરિવર્તન દેખાયું છે અને એનું રિઝલ્ટ પણ આપ જોઈ શકો છો તો આ તબક્કે બધાનું કામ થાય એવી રીતે અમે આગળની કાર્યવાહી કરીશું